બધા ભક્તોને હેથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિજ રેતનવ સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ભક્તિ માતાનો અંતિમ વિધિ શરીયોના તટ ઉપર કરવામાં આવ્યો છે અયોધ્યાવાસીઓ બધા ધર્મદેવને બહુ હેતથી બહુ નજીકના સ્નેહી હોય એમ મળવા આવે છે પોતાને લગતું કંઈ કામકાજ હોય તો અમને જરૂરથી કહેજો આવું ધર્મદેવને હુંફ આપે છે સાથે સાથે આધારાનંદ સ્વામીએ કીધું ધર્મવાન પુરુષ ધીરજવાળો પુરુષ નારી અને મિત્ર આ ચારની પરીક્ષા વિપત્તિના સમયમાં થાય છે ત્યાં સુધી એનું સાચું સ્વરૂપ ઓળખાતું નથી અને છેલ્લે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પોતાનું પણ બતાવ્યું કે મને કશી જ ગમ નથી હું જે કાંઈ બોલું છું એ મને ભગવાન જેવું સુજાડે છે એવું બોલું છું અજ્ઞાની આગળ કોઈ વાત સાચી હોય તોય પણ એની અસર થતી નથી આવી બધી વાતો ગઈકાલ મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજા આગળ કરી આજે આધારાનંદ સ્વામી લખે છે પૂર પહેલું તરંગ તોતેર नृप कर करजोर के भक्ति मात की बात मुक्त मुनि सो कहत है जग विख्यात सबन्धि देश देश के तेरा ए राम प्रताप। भक्ति के कारज उपरी आए बीप्रयमाप भक्ति के कारज उपरी आए बीप्रयमाप उत्तम राजय बे हाथ जोडीने मुक्ताानंद स्वामी ने भक्ति मातानी बाबत मा विशेष बात पूछी કે મને હજુ પણ ભક્તિ માતાનો અંતિમ વિધિ તો થઈ ગયો પણ ત્યાર પછી પણ કંઈક પાછળ રામ પ્રતાપજી આદિ કંઈક કંઈક માતા પાછળ ઉત્તર ક્રિયા કરી હશે ને સ્વામી તો એનું પણ મને તમે વિસ્તારથી કથા કહો ઉત્તમ રાજા એવા શ્રોતા છે કે કથા સાંભળતા થાકતા નથી જેટલો વિસ્તાર થાય એટલો એમને આનંદ થાય છે ત્યારે મુક્તાનંદ સ્વામી ભક્તિમાતાની દિવ્ય ગતિ પછીની વાતને જગતમાં પ્રસિદ્ધ કરવાના આશયથી કહેવા લાગ્યા રામ પ્રતાપજીએ દેશ દેશના સંબંધીઓને માતાના કારજ ઉપર તેડાવ્યા તેથી તે પ્રસંગ ઉપર અપાર બ્રાહ્મણો આવે રામ પ્રતાપજીએ અનેક પ્રકારના અપાર પકવાન કરાવ્યા હતા અને તેરમે દિવસે મનમાં વિચારીને બધા વિપ્રોને જમાડ્યા અને યથાવિધિ બધી કારજની ક્રિયાઓ કરી કારજ એટલે મરનારની પાછળ થતો જમનવાર એને કારજ કહેવાય મૃત્યુ પામેલો વ્યક્તિ હોય એની પાછળ થતો બધા લોકને જમાડે બ્રાહ્મણોને જમાડે સગા સંબંધીઓ હોય એને જમાડે એ કારજ છે રામપ્રતાપજીએ લોકની વિધિ પ્રમાણે ભક્તિ માતાની પાછળ કારજ કર્યું મોટા મોટા વિપ્રોને બોલાવ્યા બધાઈને જમાડ્યા અયોધ્યાપુરીમાં ધર્મદેવના મિત્રો જે ઘણા જ મોટા માણસો હતા એ બધાને ઉત્સાહથી બોલાવ્યા અને વિવિધ પ્રકારના પાકો કરાવીને તે સૌને જમાડ્યા ભક્તિ માતાની સાથે હેત પ્રેમ રાખનારી શેરની જે જે સ્ત્રીઓ હતી તેમને સુવાસીની બાઈ હતા એ બધી સ્ત્રીઓને ઘણી પ્રેમથી જમાડી કેટલીક અગ્રપૂજ્ય વિપ્ર સ્ત્રીઓ હતી તેને ગાય વાછરડા ઘરેના વસ્ત્ર વાહન સૈયા આદિ અપાર વસ્તુઓ આપી અને ક્રિયા અનુરૂપ બધી ક્રિયાઓ શ્રેષ્ઠ પદ્ધતિથી કરી અને દેશ દેશાંતરના જે વિપ્રો આવ્યા હતા તેમનું યોગ્ય રીતે સન્માન કર્યું તે વિપ્રો પ્રસન્ન થયા ને પછી સૌ રામ પ્રતાપજીની પાસે ગયા અને બોલ્યા તમે બ્રાહ્મણોને ખૂબ જ માન્યા પૂજ્યા છે એટલે દિન પ્રતિદિન તમારી સમૃદ્ધિ વૃદ્ધિ પામશે ધર્મદેવને જે જે વ્યક્તિઓ સાથે સંબંધ હતો અયોધ્યામાં એવા મોટા મોટા માણસોને પણ આમંત્રણ દીધું એ બધા જમાડ્યા સુવાસીની ભાભી ભક્તિ માતાની સાથે જ રહેતા નહીં તો સાસુ ને વહુ બે પૂર્વ પશ્ચિમ દિશાના હોય જે દરવાજેથી સાસુ નીકળે એ દરવાજેથી વહુ ના નીકળે અને જે દરવાજેથી વહુ નીકળે એનાથી સાસુ ના નીકળે તો એ કઈ મેળ હરખો જામે નહીં પણ સત્સંગનું ઘર હોય ત્યાં સાસુ અને વહુ બે એવી રીતે રહેતા હોય કે આપણે ભગવાનના ભક્તો છે સાસુ એમ માનતા હોય કે આમ વહુ નથી આ મારી દીકરી છે એ ઘરમાં આવેલી નવી દીકરી એમ માનતી હોય કે આ મારી માં છે અને એવા હેતથી રહેતા હોય તો એકાબીજાની સાથે ને સાથે જ હોય બધી જગ્યાએ સુવાસીની ભાભી એવા હતા કે જેને ભક્તિ માતાની સાથે અપાર હેત હતું ભક્તિ માતાની સાથે જ એ બધે જતા કોઈને ખબર ન પડે કે આ સાસુને વહુ છે એવી રીતે રહેતા કે જાણે માને દીકરી હોય કોઈ ભૂલો પડી જાય એટલું બધું હેત અને પ્રેમથી રહેતા સુવાસીની ભાભી ભક્તિ માતાને જમાડ્યા વિના જમતા પણ નહીં ભક્તિ માતાને પ્રથમ જમાડતા ને પછી જમતા આવો ભાવ રાખતા એટલે અયોધ્યાની અંદર ભક્તિ માતાને જે જે બાઈઓ સાથે સંબંધ હતો એને સુવાસીની ભાભી સારી રીતે જાણતા નહીં તો વહુને ખબર જ ના હોય કે મારા સાસુને ક્યાં સંબંધ છે કારણ કે બે ભેગા થાય તો ને ક્યાંય ભેગા જાય તો ને ખબર જ ના હોય પરંતુ સુવાસીની ભાભી ગુણિયલ હતા ભક્તિ માતાના તમામ સંબંધ જેની સાથે હતા જે બાઈઓ સાથેને સારી રીતે ઓળખતા એ બધી બાઈઓને બોલાવી એમાં પણ વિપ્રની જે અગ્રગણ્ય સ્ત્રીઓ હતી એ બધાઈને પણ બોલાવીને જમાડ્યા છે પકવાનો બધી ક્રિયાઓ બહુ શ્રેષ્ઠ પદ્ધતિથી કરી દેશ દેશાંતરમાંથી આવેલા બ્રાહ્મણો હતા એ ભૂદેવોએ આશીર્વાદ દીધા રામ પ્રતાપજીને તમે બ્રાહ્મણોનું પૂજન કર્યું માટે તમારી સમૃદ્ધિ બહુ વૃદ્ધિ પામશે દરેક વ્યક્તિએ પોતાના વડીલોની પાછળ પોતાના માતા પિતા દાદા દાદી એવા વડીલો હોય કોઈને પોતાના પુત્ર કે પુત્રી વહેલાધામમાં જતા રહ્યા હોય એ બધાની પાછળ કઈને કઈ શુભ કાર્ય અવશ્ય કરવું જોઈએ અવશ્ય કરવું જોઈએ આ દેશોમાં તો ઘણા બધાના લાઈફ ઇન્સ્યોરન્સો હોય ઘણા બધાની પાછળ ઘણી બધી પ્રકારની બીજી આવક આવતી હોય હવે વ્યક્તિ તો જવાવાળો વાળો જતો રહ્યો પણ એના પછી પાછળથી આવેલી જે આવક છે એ જે વ્યક્તિ ધામમાં ગયો છે એના નામે આવેલી આવક છે એનો ઉપયોગ પરિવારજનોએ હંમેશા સત્સંગના કાર્યોને અર્થે કરવો જોઈએ એ વ્યક્તિના નામે સત્સંગની અંદર કઈ કાર્યો કરવા જોઈએ કથા પારાયણો કરાવવા જોઈએ કાંઈક મંદિરના બાંધકામો થતા હોય બાંધકામ કરાવવા જોઈએ ભગવાનને વાઘા દાગીનાઓ કરાવવા જોઈએ પણ ઘણીક વખત આશ્ચર્ય લાગે આજથી લગભગ સત્તર અઢાર વર્ષ પહેલા ઘટના આ દેશમાં ઘટી હશે એ એક વ્યક્તિને ગુણબુદ્ધિવાળા સત્સંગી હશે એકનો એક દીકરો એક્સિડન્ટમાં ધામમાં જતો રહ્યો એનો જે લાઈફ ઇન્સ્યોરન્સ કે જે કાંઈ હશે બધું થઈને બહુ મોટો વ્યક્તિ એટલે થ્રી મિલિયન કે એવું મોટું કોઈ રકમ એ જમાનામાં આવેલું આજથી અઢાર વરસ પહેલા કે સત્તર વર્ષ પહેલા એને શું કર્યું એના છોકરાના નામે પાંચ રેસ્ટોરન્ટો ખોલી દીધી છોકરાના નામે કોર્પોરેશન ખોલ્યા અને પાંચ રેસ્ટોરન્ટો ખોલી દીધી કેટલું શુભ કાર્ય કર્યું દીકરાના આવેલા રૂપિયાથી કેટલું શુભ કાર્ય કર્યું પુણ્યનું કાર્ય થયું એ દીકરાને કંઈ મળે એમાંથી કંઈ સત્સંગ લક્ષી થયું સ્વાર્થલક્ષી થયું સ્વાર્થલક્ષી પોતાનો સ્વાર્થ સાધી લીધો પણ એના આત્માની પાછળ હું કાંઈ સત્સંગ અરે બધું ના વાપર્યો તો કાંઈ નહીં દસમા ભાગનું તો વાપરે બધું ના વાપરે હાલો આપણે સમજીએ બધું ના દરેકનો તાકાત ના હોય છે એવા ભક્તો છે કે જેને પોતાના પિતાજી ધામમાં ગયા અને જે કાંઈ રકમ હતી બધી સત્સંગને અર્થે વાપરી નાખી જે આવી એ બધી સત્સંગને અર્થે વાપરી નાખી હતી એ વાપરી નાખી પિતાજી પાસે અને પિતાજીનું એના પછી જે આ દેશની સિસ્ટમ પ્રમાણે લાઈફ ઇન્સ્યોરન્સ કે જે હશે એ જેટલું આવ્યું બધું જ એના પિતાજી પાછળ પાછળ સત્સંગ વાપરી નાખ્યું પોતાને અર્થે કશું જ નહીં માણસ તો એવો છે ઘર બાંધી દે એમાંથી સ્ટોરો ખરીદી લે એને એની એની ફિક્સો મૂકી દે આવી વ્યક્તિની એક પ્રકારની તુચ્છ મનોવૃત્તિ કો એક પ્રકારનો લોભ કો એવું હોય છે પાછળ કંઈ સારું કાર્ય પણ ના કરે અરે દીકરા દીકરીઓની તો ફરજ છે કે પોતાના માતા પિતાની પાછળ સારું કાર્ય કરવું 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 જ જોઈએ એ ધામને પામ્યા છે છતાંય કરવું જોઈએ એની સ્મૃતિમાં પણ કરવું જોઈએ કરવું જોઈએ તો અહીંયા આગળ રામપ્રતાપજીએ પ્રતાપજીએ એક ગ્રહસ્થ આશ્રમના ભક્તોને સંદેશો આપ્યો છે આવું કાર્ય કરીએ સત્સંગને અર્થે કરીએ આમ કહીને બધા બ્રાહ્મણોએ શુભ આશીર્વાદ દીધા રામ પ્રતાપજીને આમ કહીને એ બધા વિપરો પોતપોતાને ગામ જતા રહ્યા હે રાજા તે પછી જે થયું તે વાત પ્રત્યક્ષના જેવી જ હું તમને કહું છું મુક્તાનંદ સ્વામી કે હું જે તમને આવે વાત કહું છું એ પ્રત્યક્ષના જેવી પ્રત્યક્ષ એટલે કે હું એને નજરની સામે જોઉં છું મુક્તાનંદ સ્વામીએ મહારાજ પાસેથી આ બધી વાતો સાંભળી છે આ ખરેખર આ ગ્રંથના વક્તા શ્રીજી મહારાજ સ્વયં કહીએ ને તોય વાંધો નથી કારણ એ છે કે મુક્તાનંદ સ્વામી એવી જ વાતો કે છે કે જે મહારાજે એમને સંભળાવી છે અને મુક્તાનંદ સ્વામીએ એવા પ્રેમથી સાંભળ્યું છે કે એમને નજરની સામે બધું દેખાય છે દેખાય છે કે આ માતાના કારજ ઉપર અપાર વિપ્રો આવ્યા રામ પ્રતાપજીએ જમાડ્યા આ બધું દેખાય છે એમને રામ પ્રતાપજીના પત્ની સુવાસીની બાઈ શ્રીહરિની સેવા ગનાજ જ હેતથી ખૂબ કરતા ભક્તિમાતા ધામમાં ગયા પછીથી મોટામાં મોટી ઘનશ્યામ મહારાજની જવાબદારી જો કોઈ ઉપાડી હોય તો એ સુવાસીની ભાભીએ છે ભક્તિ માતાને પણ સુવાસીની ભાભીમાં એવો વિશ્વાસ હતો

माने मातकरिहरि माने ता वचनमे वर्ततबये ता वचनमे वर्ततबये सुवासनि बाई साधु स्वभावा सरल शान्त चित सदा हरे को जय मा हरे को जय मा के नित्य मय टेक एकदराई नित्य ए टेक कदराई ભક્તિ માતા સમુલા સુવાસીની ભાભી કેવા હતા ભક્તિ માતાની જેમ ઘણા વાલ સાથે સાવધાની ખૂબ હાચવતા સાવધાનીથી હાચવતા ગાફલ પણ શ્રી શ્રીહરી પણ સુવાસીની બાઈ ને માતાને સ્થાને માનતા આ કેવા સંબંધો મહારાજ શીખવાડે છે રામ પ્રતાપજીભાઈ મોટા ભાઈ છે એમના પત્ની સુવાસીની ભાભી છે તો ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાની ગેરહાજરીમાં પોતાના ભાભીની અંદર માનો ભાવ રાખે છે આ મારા મા છે એમની આજ્ઞા પ્રમાણે રહેતા મહારાજ સુવાસીની ભાભીની આજ્ઞા પ્રમાણે રહેતા સુવાસીની બાઈ સાધુના જેવા સ્વભાવવાળા હતા સાધુ સ્વભાવના હતા અને મહારાજના સાધુ સ્વભાવવાળા જોડે જ એ જ થાય જેનો સાધુ સ્વભાવ હોય સરળ સ્વભાવ હોય નિર્દોષ સ્વભાવ હોય એની સાથે મહારાજને તરત હેત થઈ જાય હંમેશા સરળ અને શાંત ચિતના રહેતા તેને કાયમી એવી ટેક લીધી હતી કે સ્ત્રી હરીને જમાડ્યા પછી જ જમવું સુવાસીની ભાભીનો નિયમ હતો મહારાજને જમાડ્યા પછી જ જમવું સુવાસીની ભાભી આપણને એમ શીખવાડે છે કે ભગવાનને ધરાવ્યા વિના ક્યારેય ન જમવું ઘણા ભગવાનના ભગત હોય પણ ભગવાનને ધરાવ્યા વિના જમવાની અંદર હજુ પાછા પાક્કા હોય કે ભગવાનને ધરાવીએ ભજીયા તો ઠંડા થઈ જાય પછી ઠંડા કેમ જમાય એટલે એ કે ઘરમાં ગરમ જમી લઈએ ના ઘણા સત્સંગી એવા હોય છે કે એને ભજીયા જમવા છે એટલે શું કરે આ બાજુ આમ કળિયામાં ઉતરતા જાય અને સીધા ઉતરીને એની ડીશમાં પીરસાતા જાય ચટણી ને ભજીયા મજા પડી ગઈ ભગવાનનું શું થયું અથવા તો કદાચ સત્સંગી બહુ સારા હોય તો શું કરશે ભગવાનને ધરાવી દેશે એક ડીશ ભગવાનને ધરાવી દીધા હવે ભગવાનને ધરાવ્યા પછી એ તો ધરાવ્યા વિના સીધા ઉતારી ઉતારી જમવા જ માંડે હવે જમવા માંડે જમી લીધા નું તે કઈ ભજ્યું ના થયું એ કઈ ના થયું મહારાજના ઠડી ઠરી ગયા હોય ભગવાનને ધરાવ્યા સિવાય ક્યારેય કશું જમાય તો ભગવાનના ભગતને સામાન્ય રીતે હોવી જોઈએ કે આ ભગવાનને ધરાવેલું છે તો મારા કામનું છે ભગવાનને ધરાવેલું નથી તો મારા કામનું નથી કદાચ કઈક જમવું છે તો ભગવાનનું જે સ્વરૂપ આપણા પોકેટમાં ઘણા ભક્તો એવા છે પાણીના બોટલ લે તો એ પાણીનો બોટલ તોડીને પહેલા ભગવાનનું સ્વરૂપ ખિસ્સામાં રાખતા હોય એને ધરાવે ભગવાન એ જળ પીવે છે એવો ભાવ કરે ને પછી પોતે પીવે સીધું બોટલનું ઢાંકનું ખોલીને સીધો માંડી દે એ ભગવાનનો ભગતના કહેવાય ભગવાનના ભગતના બધી જ વસ્તુ ભગવાનને ધરાવ્યા વિનાની એક પણ એ વાપરે નહીં એક પેન સુધા પણ નવી લાવ્યો હોય તો ભગવાનને પ્રસાદીની નહીં કરે એક ઘડિયાળ પહેરવાનું કાંડા ઘડિયાળ લાવ્યો હોય તો એ ભગવાનનું પ્રસાદ એનું કરે અહીં ઘણા બધા ભક્તો લાવે છે કાંડા ઘડિયાળ નવું લીધું હોય તરત ગણશ્યા મહારાજ ને પહેરવા આપે ગણશ્યા મહારાજ પહેરે પછી એ પહેરે પ્રસાદીનું થઈ ગયું એક પણ વસ્તુ નહીં એક પેન જેવી પેન ફોન પણ નવો લીધો ભગવાનનો પ્રસાદીનો કરો પછી વાપરો સુવાસીની ભાભી એમ કે છે ભગવાનને ધરાવ્યા વિના જમાય જ નહીં સુવાસીની ભાભીને આવી ટેક હતી એમનો નાનો દીકરો ઠાકોર રામ રામ દીકરા હતા ઠાકોર રામ એ ઘણી વખત ભૂખ્યા થાય એટલે સુવાસીની ભાભી શું કે જાઓ ઘનશ્યામ કાકાને બોલાવી લાવો ઘનશ્યામ કાકા આવશે પછી તને જમવાનું મળશે પોતાનો સગો દીકરો નંદરામને પણ આમ કહી દે ઠાકોર રામને પણ આમ કહી દે હું કહું કોઈને ગમે એટલું હેત હોય ને ગમે એવા સાધુ સ્વભાવના સ્ત્રી હોય પણ જ્યારે દીકરો ને દીકરીની વાત આવે ને જેની સાથે લોહીનો ડાયરેક્ટ સંબંધ હોય એની વાત આવે ને ત્યારે એના જેટલો સંબંધ એને કોઈની સાથે ના હોય પણ એક સુવાસીની ભાભીની અંદર એક મોટા મોટો સદગુણ એ એની ભક્તિ એ કે એને ઘનશ્યામ મહારાજમાં જેવું હેત હતું ને એવું પોતાના પુત્રને વિશે પણ નહોતું નહીં તો કોઈમાં એવું ના કે તું ઘનશ્યામ કાકાને ખોડી લાય પછી એ જમશે પછી તને મળશે ઠાકોરરામ ઘનશ્યામ કાકાને બોલાવા જાય કાકા મને બહુ ભૂખ લાગી છે ઘેર ચાલો ને ઘનશ્યામ કાકાનું એડ્રેસ કયું મંદિર ઘનશ્યામ કાકાનું એડ્રેસ હતું મંદિર અને અત્યારે ઘનશ્યામ કાકાનું એડ્રેસ ક્યુ છે મંદિર મંદિર માં જ હોય એટલે ઘનશ્યામ મહારાજ તરત ઠાકોર કે હું આવું છું તું જા એ જાય ને એટલે મહારાજ પાછા બીજા મંદિર જતા રહે ઓલો પાછો ઘેર જેને કે મમ્મી બહુ ભૂખ છે મામા મને ભૂખ છે મને દો કાકાને બોલાવી લાવે કીધું ને પાછો જાય પાછો મહારાજ ને ઘનશ્યામ કાકા ઘેર ચાલો મતારી મને ખાવાનું નથી આપતી કે તમારા વિના ઘનશ્યામ મહારાજ કે હું આવું છું જા પણ ઘનશ્યામ મહારાજે આવું ચરિત્ર કર્યું છે એક દિવસ મહારાજે પણ એ ચરિત્ર મહારાજે એટલે કર્યું કે સુવાસીની ભાભીને પોતાના દીકરામાં હેત વધારે છે કે મારામાં હેત વધારે છે આ જોવા માટે કર્યું અને સુવાસીની ભાભીમાં પાસ થઈ ગયા ઘનશ્યામ મહારાજ પંદર થી વીસ મંદિરોમાં દર્શન કરીને કલાકો પછી આવ્યા ત્યાં સુધી ઠાકોર રામને ભૂખ્યા ને તરસ્યા સુવાસીની ભાભીએ બેહાડી રાખ્યા ઘનશ્યામ કાકા આવ્યા ત્યારે ઘનશ્યામ કાકાને જમાડ્યા આરે બે ઘનશ્યામ કાકા જમવાનું ચાલુ કરે પછી ઓલા ને જમવાનું ઘનશ્યામ કાકા મોઢામાં કોળીઓ મૂકે પછી ઠાકોર રામને નંદરામને મૂકવાનો આવી તો ટ્રેનિંગ અને ઘનશ્યામ મહારાજ જમીરે પછી જ સુવાસીની ભાભીને જમવાનો ભગવાન કાંઈ એમને ભાભી કરે તમે વિચારો તો ખરા જેને કોઈ હગો ભાઈ નહીં જેને કોઈ ભાભી નથી જેને કોઈ કાકો નથી મામો નથી જેને કોઈ બેન નથી ભગવાનને કોણ ભગવાન તો અલમસ્ત જાતિ એને કોઈ સંબંધી નથી પરંતુ જેને ભાભીના રૂપમાં આ લોકમાં રાખે સુવાસીની ભાભીની કેટલી નિષ્ઠા હતી ઘનશ્યામ મહારાજ કેટલી નિષ્ઠા હતી કમસે કમ આપણે એટલી નિષ્ઠા તો રાખીએ કે મારા મહારાજને જે ન ધરાવ્યું હોય એ મારે નથી જમવું ભગવાનને ધરાવ્યા વિના મારે કશું જ મોઢામાં નથી મૂકવું પાણી પણ ભગવાનને ધરાવ્યા વિનાનું નથી મૂકવું કશું જ ભગવાનના ધરાવ્યા વિનાનું મારે વાપરવું નથી અને ભગવાનને ધરાવ્યા વિનાનું જમવું નથી તમારે કોઈ નિયમ પાળવો જ નહીં પડે બધા નિયમ ઓટોમેટિક પડી જશે ભગવાનને ધરાવીને જમવું આટલો નિયમ જે રાખે એને બધા જ નિયમ ઓટોમેટિક પડી જાય પણ નિયમ નથી પડતા એની પાછળનું કારણ કે આપણે ભગવાનને ધરાવીને જમવું છે આવો નિયમ રાખ્યો જ નથી રાખ્યો જ નથી ભગવાનનું જુદું હોય ભગવાનને દૂધ ધરાવી દેવાતું હોય અને આપણે હારા હારા એવા મીઠાઈ જમતા હોય હા ઘણા ભગવાનના ભક્તો એવા હોય બારના નાસ્તાઓ ઢગલા બંધ આમ આખો આમ ઢગલો મારી દીધો હોય ઘરની અંદર પછી શું થાય કે ભગવાનને ભગત તો હોય પાછા એટલે ભગવાનને શું કરે દૂધ ધરાવી દે ભગવાન પાસે દૂધની ટબુડી નાની મૂકી દે અને એ ડીશની અંદર પંદર પ્રકારના નાસ્તા લઈને એ મહારાજની દયા કૃપા મહારાજ કે મૂરખ મને મૂકીને તું ખાઈ જશો તને શરમ નથી આવતી કમસે કમ હાલ તને કઈક નાસ્તો લીધો તો મને નાસ્તો તો હારો ધરાવી દે મને મૂકીને ભગવાન એવું ના થાય મને મૂકીને મને આટલી બસ દૂધની ટબુડી આપી દીધી અહીંયા આગળ અને તારે લહેર કરવાની ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા યાદ નથી કરતો મને મહારાજ કે પછી કે મને આ રોગ થઈ ગયો આ રોગ બધા જ રોગ થઈ જાય ભગવાનને ધરાવીને જમવાનો નિયમ રાખીએ તો ઘણી બધી શુદ્ધિ પણ રહે અને એક આપણને ભાવ રહે મને મહારાજનો પ્રસાદ મળ્યો મારા આવા મોટા અક્ષરધામના અધિપતિ જમ્યા અને એ મને મળ્યું આવું થાય સુવાસીની ભાભી આપણને શીખવાડે છે કે આવો નિયમ રાખવો શ્રીહરિ જે કહે તેને પ્રેમથી કરતા કઠિન વચનોને પણ સહન કરતા મારા તો ક્યારેક કઠિન વચન પણ કહી દે તોય સહન કરી લેતા હતા સુવાસીની ભાભી કારણ કે એમનું ચિત્ત સુકોમળ અને મૃદુ હતું બહુ મૃદુ સ્વભાવના હતા તેઓ ક્યારેય શ્રીહરિને અડધી ગળી પણ દૂર રહેવા દેતા નહીં જો શ્રીહરિ દેખાયા ન હોય તો અકળાઈ જતા ને ઘેર ઘેર જઈને ખોળવા લાગતા જો મહારાજ સુવાસીની ભાભીને ન દેખાય તો ઘેર ઘેર ખોળવા નીકળી જાય ઘનશ્યામ ઘનશ્યામ અહીંયા આવ્યા છે ઘનશ્યામ અહીંયા આવ્યા છે તમે ઘનશ્યામને જોયા એમ અયોધ્યાની અંદર ઘેર ઘેર પૂછવા નીકળે આખું હૃદય સ્નેહથી ભરાયેલું હતું સુવાસીની ભાભીનું નિષ્કુળન સ્વામી પણ લખે છે સ્નેહ વિના લુખું લાગે કથતા તે કોરું જ્ઞાન હેત વિનાનું હૃદય એવું જેવી વર વિના જાન વર વિનાની જાન ચાલી જતી હોય તે કેવી લાગે એમ જેના હૃદયમાં હેત ના હોય અને ભગવાનનો ભગત થઈને બેહી ગયો હોય એની કોઈ કિંમત નથી હેત જોઈએ અને હેતવાળો કેવો હોય ખોડ્યા જ કરે ક્યાં ગયા ગણશ્યામ ક્યાં ગયા ગણશ્યામ ક્યાં ગયા ગણશ્યામ હું ઘણીક વખત આ દ્રષ્ટાંત આપું છું કે તમારા ખિસ્સામાં પાંચ કરોડ રૂપિયાનો હીરો છે પાંચ કરોડ રૂપિયાનો અને તમે તમારા શર્ટના ઉપલા ખિસ્સામાં મૂક્યો છે તમે ઉપર સ્વેટર પહેર્યું છે અંદર હીરો મૂક્યો છે તમે સભામાં સત્સંગ સભામાં બેઠા છો જ્યાં કોઈ લૂંટારો આવ્યો નથી બધા ભગત જ આવ્યા છે બધા ભક્તિ કરવા જ આવે છે પણ તોય એક આપણી મનુષ્યની વૃત્તિ પ્રમાણે વારે વારે હાથ આમ જશે આમ 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 થયા જ કરશે સતત કોકને લાગે કે ધૂળ નથી ખંખેર તો ચેક કરું છે છે એમ ઘનશ્યામ મહારાજને જેમ સુવાસીની ભાભી ઘેર ઘેર ખોડે છે તો એ મહારાજ આપણા હૃદયમાં બેઠેલા છે ને આમ સતત ચેક કરો છે ને છે ને જતા જ નથી રહ્યા હે મહારાજ મારું હૃદય બરાબર છે ચોખ્ખું છે પ્રભુ તમને રહેવાય એવું છે તમને ગમે એવું છે પ્રભુ રહ્યા છે બરાબર કે ભાગી ગયા છે આમ ચેક કર્યા કરો ભાભી એમ છે હું ઘેર ઘેર ખોડું છું તમે કમસે કમ તમે તમારા ઘરમાં તો ખોડો કે ઘનશ્યામ છે કે નહીં ઘેર ઘેર ખોડવા નીકળવાની જરૂર નથી પણ હૃદયમાં તો ખોળો એમ કે છે સુવાસીની ભાભી બહુ હેતવાળા હતા મોટાભાઈ રામ પ્રતાપજી પણ ઘનશ્યામ સાથે તેવી જ ભાવના રાખતા તેઓ શ્રીહરીને ભૂલી જઈને કોઈ દિવસ ખાતા પીતા નહીં રામ પ્રતાપજી પણ એવા હેતવાળા એ પણ મહારાજને ક્યારેય ભૂલે જ નહીં ઘનશ્યામ મહારાજને હારે રાખીને પછી જ ખાઈ પીવે શ્રીહરી બાલચરિત્ર કરવાને માટે ક્યારેક જો ઘરની બહાર જતા રહ્યા હોય તો તેમને જોયા વિના માનો મોત જેવું દુઃખ થતું હતું રામ પ્રતાપજીને એવું લાગે જો ઘનશ્યામ ન દેખાય તો એને એવું લાગતું મારું મોત થઈ ગયું એમને એવું લાગે કે મારું કંઈક લૂંટાઈ ગયું મારો જીવ નીકળી ગયો આટલું બધું હેત હતું આવું તો રામ પ્રતાપજી ને શ્રીહરિ હેત હતું આગળ છે મહારાજ નો સ્વભાવ કેવો હતો શ્રી અતિ નિસ સેહ ખાન પાન મે સનેહા संतोष ही गुण अनन्ता संतोष ही गुण तप त्याग जनो मूर्ति तप त्याग जनो मूर्ति श्री हरे दरन्ता श्रीहरि रहवत अतिनिष्प्रेय श्रीहरि संसारि अतिशय निष्पृ रहता અને ખાવા પીવામાં ક્યારેય સ્નેહ રાખતા નહીં જેમાં આપણને સૌથી વધારે સ્નેહ ભગવાનનો સ્વભાવ આપણો સ્વભાવ જો ભગવાનને સંસારમાં અતિ નિષ્ફળનું અને આપણને સંસારમાં અતિહેત ખાવા પીવામાં ભગવાન સ્નેહ રાખતા નહીં અને આપણને બિલકુલ ખાવા પીવાનું મોડું હોય તો ફાવે નહીં અને સં વર્તનની અંદર શીલ સંતો સાદી અનંત ગુણ ભગવાનના વર્તનમાં હતા ઘનશ્યામ મહારાજમાં આવા ગુણ હતા અને એમને હેત કેવા સાથે થતું કોઈ પણ વ્યક્તિને હેત થવાનું કારણ એવું છે કે પોતાના જેવો સ્વભાવ જ્યારે બીજામાં જોવે ને ત્યારે હેત થાય ગરબડિયા ગરબડિયાને હેત થાય ભગત ભગતને હેત થાય કથા વાર્તાના અંગ હોય કથા વાર્તા અરે હેત થાય સેવાના અંગવાળાને સેવાવાળા સેવા થાય સાધુમાં હેતવાળા ને સાધુમાં હેતવાળા હોય એવા રે હેત થાય કોઈને રૂપિયામાં હેત હોય તો રૂપિયા રૂપિયા કમાવાળા હેત થાય કામી કામીને હેત હેત થાય થાય માની માનીને હવ હવને બધું આવું જ હોય તો શ્રીજી મહારાજનો સ્વભાવ એવો છે સંસારમાંથી નિષ્ફ છે એટલે એમને હેત કેવા સાથે થતું એ આધાર સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી કહે છે નિષ્કામી નિર્માની નિષ્પ્રે निस्वादे जन जानत जेहा देह को जाकु सहज गुदारा देह को जाकु सहज सहजगुदारा ताहि प्यारा प्या संग हरि करत प्यारा, प्यारा। निर्माणी पनु पनु નિસ્વાદીપણું આવા ગુણ જે લોકોમાં દેખાય અને જે દેહ નિર્વાહ સહેજે મળે તેનાથી ચલાવી લેતા હોય તેની સાથે શ્રી હરીને હેત થતું આપણે ભગવાનની સાથે હેત કરવું હોય તો આ લક્ષણ આપણે કેળવવા પડે નિર્માની પણ આપણું અપમાન થાય આપણું અપમાન થાય આપણે એને સહન કરી શકીએ છીએ કેટલી વાર સહન કરી શકીએ છીએ કેટલા લેવલ સુધી કરી શકીએ છીએ એટલું આપણને ભગવાનને આપણી સાથે એદ થશે કોઈ ભગવાનના સંત કે ભક્ત એ હા જગતમાં તમે કહી દો પાજી પડાવની છાયામાં મહારાજ કે ન ડબાવો ક્યાં માન રાખવું સારું ને ક્યાં ન રાખવું સારું મહારાજે કીધું છે વચનામૃતમાં કે ક્યાં રાખવું સારું અને ક્યાં રાખવું નથી સારું તો મહારાજે કીધું કે ભગવાનના ભક્ત ભગવાનના સંત આગળ તો નિર્માણીપણે રહેવું અને જે ભગવાનને ભગવાનના સંતનું ઘસાતું બોલતો હોય એવા પાજી પડાવની છાયામાં ડબાવું નહીં એને તો તીખા બાણ જેવું વચન મારવું તો નિર્માણીપનું સત્સંગની અંદર ભગવાનના સંત અને ભક્તની પાસે જેને નિર્માણીપણું રહે કાંઈક કોઈકે કહી દીધું કઠન વાક્ય પી જાય સહન કર લે એને ભગવાનને એવા સાથે હેત થાય આપણા હાવ વિપરીત લક્ષણ હોય આપણે સત્સંગમાં એવી રીતે રહેતા હોય કે મને કોઈ કંઈ કઈ જ ના જવું જોઈએ હા હું થું સમજન અને પછી પાછે એમ કહીએ કે મહારાજમાં મને હેત ના મહારાજમાં આપણને હેત નથી ને મહારાજને આપણામાં હેત નથી આવા લક્ષણ હોય તો જ મહારાજને આપણી જોડે હેત થાય મહારાજે વચનાવૃતમાં કીધું અમારે સુવાન કેવા સાથે થાય એમાં આ લક્ષણો કીધા છે આવો જે હોય ને એની સાથે મહારાજને બને બાકી તો મહારાજ આપણને બસ ભગવાન છે દયાળુ છે દર્શન દે આપણું કઈ કામ હોય તો કરે પણ હેત ના થાય એ જન જોઈ હરી હરખે છે એમ ભગવાનને હરખ ના થાય હસતા હસતા મુજને દેખી આનંદ પામે એ મુક્તાનંદ આનંદ સ્વામી લખ્યું એમ આપણને જોઈને મહારાજ આનંદ ના પામે જો નિર્માણી પણ હોય ભગવાન રાજી થાય નિસ્પૃહીપણું હોય કોઈ જગ્યાએ પ્રીતિ ના હોય ભગવાન સિવાય સંતો સિવાય ભક્તો સિવાય સત્સંગ સિવાય તો ભગવાનને આપણી સાથે હેત થાય ભગવાનને આપણી સાથે હેત આપણે કરાવવું છે તો આવા લક્ષણ આપણે કેળવવા પડશે નિસ્વાદીપણું હોય નિસ્વાદીપણું મોટા મોટું નિસ્વાદીપણું શું ભગવાનને જે ધરાવ્યું છે તમારા ઘરમાં જે બન્યું ભગવાનને જે થાળ ધરાવ્યો એને તમે પ્રેમથી જમી લો એ નિસ્વાદીપણું એ જ નિસ્વાદીપણું તમને કાંઈક ઈચ્છા થઈ છે ઘરમાં કહી દો તમને અનુકૂળ હોય ત્યારે આવું કરજો જ્યારે અનુકૂળ આવે ત્યારે એને અનુકૂળ હોય ત્યારે બનાવે ભગવાનને ધરાવે પછી તમને દે એ આપણું નિસ્વાદીપણું આટલું જ નિઃસ્વાદીપણું રાખવાનું નથી આપણે રોટલો ને છાસ જમવા નથી પાંચ દી રોટલા હુકવીને પછી જમવા આટલું જ નિઃસ્વાદીપણું ભગવાનને ધરાવ્યું અને આપણી થાળીમાં આવ્યું પછી કાંઈ બોલવું નહીં કે આમ છે તેમ છે ઓલું હા કોઈથી મીઠું વધારે જ પડી જતું હોય કાચું જ રહેતું હોય રોજ તો કેવું પડે કે થોડું કાચું રહે ધ્યાન રાખજો થોડું મીઠું પડી જાય છે થોડું ધ્યાન રાખજો પણ એને માટે ગણાને ત્યાં તો એટલો બધો પ્રોબ્લેમ થઈ જાય કે ડાઇનિંગ ટેબલ પર યુદ્ધ ચાલુ થઈ જાય એમ લાગે કે જાને વોર અહીંયા જ થવાની છે શું એટલું બધું ના હોય એટલું બધું ના હોય થોડી ધીરજ રાખવી જોઈએ ભોજનમાં પણ તે નિઃસ્વાદી પણ હોય તો ભગવાન રાજી થાય ભગવાનને આપણી અંદર હેત થાય અને દેહ નિર્વાહ અર્થે સહેજે જેટલું મળે એમાં ચલાવી લેતા હોય ચાલશે ફાવશે ગમશે આવો જે હોય ને ભગવાનને એની સાથે હેત થાય આમ જ જોઈએ આમ જ જોઈએ ને આમ જ જોઈએ ને આમ જ જોઈએ એ બધા રૂઆબો વાળા જોડે ભગવાનને હેત નથી થતું પણ ચલાવી લે હશે હોય આટલું જ છે કઈ વાંધો નહીં હાલશે આવું જે બોલે ને ભગવાન એની પર બહુ રાજી થાય બહુ રાજી થાય ચલાવી લેવા વાળા હોય અને ખરેખર શરીર છે ને એને ખાલી અમુક જરૂરિયાત છે જરૂરિયાત છે જરૂરિયાત તો ગમે નથી ચાલે તમે પાંચ હજારના કપડાં પહેરો તોય કપડું તો શરીર ઢંકાય અને પાંચ પાંચસો રૂપિયાનું કે પચાસ રૂપિયાનું પહેરો તોય શરીર તો ઢંકાય પણ મારે આવું જ કપડું જોઈએ મારે આવા જ બુટ જોઈએ મારે આમ જ જોઈએ બેનો હોય મારે આમ જ સાડી જોઈએ મારે આવા જ દાગીના જોઈએ મારે ઘરમાં આવું જ જોઈએ મારે ઘર આવું જ જોઈએ ચલાવી લો તમારી સ્થિતિ ભગવાને જેટલી આપી છે એમાં તમે ચલાવો ભગવાન બહુ રાજી થશે એન કેન પ્રકારે બસ આ જીવન તો પૂરું ગમે ત્યારે થવાનું છે આપણે કંઈક ચલાવતા શીખ્યા હોય શું અને મુખ્ય ધ્યાન ભગવાનના ભજન ઉપર હશે ભગવાન બહુ રાજી થશે નિષ્કામી જોવે ભગવાન એને જોઈને બહુ રાજી થતા શ્રીહરિ જેમાં ત્યાગ અને સુરવીરતા બે હોય તેની સાથે હેત અને પ્રેમ રાખતા ત્યાગ હોય અને સુરવીરતા હોય આખી અયોધ્યા નગરીમાં ફરતા ફરતા ઘણા દિવસ વીતી ગયા ત્યારે પોતાની રુચિ પ્રમાણે રુચિવાળા બે જણ તે વખતે દેખાયા કેટલા દિવસો વીતી ગયા ત્યારે મહારાજને આખા અયોધ્યામાં કેટલા વ્યક્તિ મળ્યા બે વ્યક્તિ પોતાની રૂચિ પ્રમાણે ના દેખાયા કે જે સુરવીર હોય અને ત્યાગ રાખતા હોય નિષ્કામી નિસ્પૃહી નિસ્વાદી હોય અને દેહ નિર્વાહ સહેજે જેમ એમ ચલાવી લેતા હોય એવા કેટલા મનુષ્યો મળ્યા આખી અયોધ્યામાં બે મળ્યા એવું સ્વામી કે છે એ બંને ઘણા સુરવીર હતા અને અત્યંત નિષ્ફહ હતા તેના હવે હું ચોક્કસ રીતે નામ કહું છું મુક્તાનંદ સ્વામી કે બે કોણ હતા એનું નામ કે છે सूरवीर त्याग देखत लाई तासङ्गेत करतहितलाय फिरता सब हे फिरत फिरता हे बहुत दीन बीत गी બહુ તાદે ના બીત ગય તબ બહુ દિવસો વીત્યા ત્યારે બે જન મળ્યા એક જેસંગપુર ના વિપ્ર ભુવાન દિન જેસંગપુર નાનું ગામ એ જેસંગપુર ના વિપ્ર ભુવાન દિન અને બીજા રાયગંજ બજાર ના ક્ષત્રિય દિનાસંગ આ બે વ્યક્તિ એવા મળ્યા કે જે સુરવીર હતા અને ભગવાનની રૂચિ પ્રમાણ એના હતા એ બે જ મળ્યા આ બે શું કરતા હતા જેના બળ આગળ આખું અયોધ્યા નગર ધ્રુજતું હતું આ બે છે ને આખી અયોધ્યા નગરીની રક્ષા કરતા હતા સિપાહી હતા મલ હતા આમ તો અને આખું અયોધ્યા નગર એનાથી ધ્રુજતું એવા હતા એમને પોતાના મુકામ આગળ જ મલ અખાડો કર્યો હતો પોતાના ઘર પાસે જ મલનો અખાડો કર્યો હતો એ પૂર્વ એટલે કે નાનું જે ગામડું હતું એના જે બાળકો એ મલયુદ્ધ શીખવા ત્યાં આવે તો તે બધાને એ બંને મલયુદ્ધ શીખવતા જે નાના નાના બાળકો આવે એને મલયુદ્ધ શીખવાડતા પણ એ બેની અંદર સૌથી અગત્યની વાત કહી હતી એ છે જો 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 બાલ આવત તિહા કોઈ कुजो जोद्ध हि सोयी निष्ठो वीरव्रत दारि निष्ठो वीरव्रत दारि नारिकुन देखत ने न निहारि न कुन देखत ने निहारी। निहारि आ बेजे भुवान्दिन અને દિનાસંગ આ બેનો સૌથી મોટો ગુણ કયો હતો ભગવાનને એની સાથે હેત કેમ થયું તો મુક્તાનંદ સ્વામી કે છે એ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને રાખતા આંખ માંડીને ક્યારેય પણ નારીને દેખતા નહીં ક્યારેય પણ સ્ત્રીને એ ક્યારેય પણ આંખ માંડીને જોતા નહીં સ્ત્રી દેખાય એટલે તરત નજર નીચી કરી દેતા આવા હતા ભગવાનને એના કારણે એની ઉપર હેત થયેલું ભગવાનને નૈષ્ઠિક વ્રત વાળો ભગવાને જેની નજર જેની નજર છે ને એ જેટલી કાબુમાં હોય જેની નજર સ્ત્રી તરફ ખેંચાતી ન હોય અથવા સ્ત્રી સામે મળી અને તરત જેની નજર નીચી થઈ જતી હોય તો એને જોઈને ભગવાન સ્વામિનારાયણને એની ઉપર હેત બહુ થાય છે બહુ હેત થાય છે નિષ્કામી વ્યક્તિ ઉપર ભગવાનને કેવું હેત છે એ લખે છે વિહારીલાલજી મહારાજની એક બે કડી ખાલી છું પાપ વડે ન પેખે સમાન લેખે તે તુલ્ય બીજો નહીં પુણ્ય સાડી રાજી થવું છું મુખ તેનું ભાડી પર સ્ત્રીને જે પાપ વડે ન પેખે પર સ્ત્રીને જોવી ધારી ધારીને જોવી એ એક પ્રકારનું પાપ છે એવી રીતે જે પર સ્ત્રીને જોવે નહીં અને પેખાય તે માત સમાન લેખે જો જોવાઈ જાય તો એને માતા સમાન જે માને એના જેવો બીજો કોઈ પુણ્યશાળી મહારાજ કે હું જાણતો જ નથી એને જોઈ એનું મોઢું છું છું ને ત્યારે હું રાજી ભગવાનના એમાં પણ થુવા અવસ્થાવાળાને આંખથી અતિ સાવધાન રહેવાની જરૂર છે દસ ઇન્દ્રિયો જે છે એની અંદર પાંચ જે જ્ઞાન ઇન્દ્રિયો છે એની અંદર કલ્યાણ બગાડવાની અંદર સૌથી મોટો સિંહ ફાળો જો કોઈ ભજવતું હોય તો જીવના ગાફલપણાના કારણે આંખ સૌથી મોટો ભાગ ભજવે છે આંખ દ્વારા ગયેલું પાપ એ પાપને હૃદયમાંથી કાઢતા કોઈને પાંચ પચીસ ચાલીસ પચાસ એસી નેવું ને સો વર્ષ જતા રહે તો પણ આંખ દ્વારા ગયેલું પાપ એ કદાચ કોઈને નીકળ્યું હશે ને કોઈને નહીં નીકળ્યું હોય એટલી ખતરનાક નજરની અંદર પાપ રહેલું છે જો પુરુષોત્તમની મૂર્તિ સિવાય જો પુરુષોત્તમના સંતો ભક્તો સિવાય પાપ જો આ આંખ ગઈ જેની આંખ બગડી સમજી લો એની અક્ષરધામની પાંખ બગડી આંખ બગડી એટલે એનું અક્ષરધામની પાંખ બગડી ગઈ અક્ષરધામમાં ઉડવા સુધીની પાંખ બગડી ગઈ કેટલું ચેતવે છે મહારાજને આ લોકો મલ છે મલ વિદ્યા શીખવાડે છે પણ એમાં હેત એટલે થયું કે એ લોકો પરસ્ત્રીને જોતા પણ નથી નારીને દેખતા પણ નથી એટલા માટે મહારાજને એની સાથે હેત થયું સૌરાષ્ટ્રમાં આંબરડી ગામ છે નાના જોગીદાસ ખુમાન થઈ ગયા ઈસવીસન અઢારસો ની સોળ ની સાલમાં એ બારવટે ચડેલા ભાવનગર રાજ્યની સામે અને એકવાર એ બાબરિયા ધાર આવતા હતા ત્યાં નદી આવી તે નદીની અંદર ઘોડીને પાણી પાવા માટે ઉતર્યા ને એક સુથારની યુવાન છોકરી હતી એ ત્યાં આવી એને જોગીદાસને જોયા જોગીદાસ બ્રહ્મચર્ય પાક્કું પાડતા હતા બહુ એમની શોભા આભા પ્રભા એ જોઈને ઓલી છોકરી આકર્ષિત થઈ એ છોકરીએ જઈ અને જોગીદાસને કીધું કે હું સુથારની પુત્રી છું તમે મારી સાથે લગ્ન કરો તમારું રૂપ જોઈને હું આવી છું મારી ઈચ્છા પૂરી કરો ત્યારે જોગીદાસ બોલ્યા હું પર સ્ત્રીને મા બેન સમજુ છું માટે જતી રે અહીંથી એવું જોરથી બોલ્યા અને ત્યાંથી એમ કહીને સ્ત્રીના હાથમાંથી ગોળીની સરક છોડાવીને જતા રહ્યા અને પછી એમને સૂર્યની સાક્ષીએ નિયમ લીધો કે હું કોઈ પર નારીની સામે અમથી અમથી પણ મીટ નહીં માળવું અર્થાત પારકી સ્ત્રી સામું એક દારૂ નહીં જોવું મહત્વનું એ છે કે જ્યારે કોઈ પારકી સ્ત્રી સામે અનેકા અનેક વખત વ્યક્તિ જોતો થાય છે ત્યારે પાપનો પ્રવેશ થાય છે માટે શાસ્ત્રની અંદર કીધું કે હંમેશા સ્ત્રીઓ સાથે જ્યારે વ્યવહાર પડે ત્યારે નજરને નીચી રાખીને કામ કરો વ્યવહાર પડે તમે ઓફિસોમાં કામ કરો છો ઓફિસોમાં જોબ કરો છો તમે ધંધાઓમાં જતા હો બિઝનેસો કરતા હો પણ બધી જગ્યાએ નજરને બહુ કંટ્રોલમાં રાખે ટીવી ઉપર બેસી ગયા હો છાપ છાપા આવે છે આ પેપરો એ બધું આ બધું જ જગ્યાએ ભયાનકમાં ભયાનક વસ્તુઓ આવે છે જેને તમે સારી રીતે જાણો છો કોમ્પ્યુટરો છે શું નથી આજ ફોનમાં છે શું નથી ક્યાં નથી આજે માયા જો જોવા જાવ તો ક્યાં નથી ક્યાં નથી અને જો તમે ધારો જો આપણે એટલા સજાગ બનીએ તો માયા ક્યાંય નથી જીવ જ્યારે ગાફલ બને છે તો માયા એના ખિસ્સામાં જ છે ખિસ્સામાં જ ક્યાંય દૂર એને જવાનું નથી જ્યારે આને એવો નિયમ લીધો કે મારે હવે સ્ત્રી સામુ ક્યારેય પણ જોવું નહીં એક સમય એકવાર ગામને નદી કાંઠે સમય જતા એકવાર એ પાછા નદી કાંઠે ક્યાંક ઘોડાઓ પાવા આવ્યા ગામની અનેક સ્ત્રીઓ ત્યાં અંદર પાણી ભરવા આવતી હતી એકબીજા સાથે આનંદથી વાતો કરતી હતી બરાબર એ સમયે જોગીદાસ ખુમાન એ સ્ત્રીઓની સામે મીટ માડીને જોઈ રહ્યા ઘણી વાર સુધી જોઈ રહ્યા પછી પોતાને ઘેર આવ્યા અચાનક એમને યાદ આવ્યું અરે મેં પારકી સ્ત્રીઓ સામુ ન જોવાનો નિયમ લીધો હતો એનો આજે ભંગ થયો ભંગ થયો અને વ્યક્તિના દેહાભિમાન અમુક જગ્યાએ ઝળકે છે દર્પણ અરીસા સામે જાય એટલે માણસ તરત ચકડવકડ થાય એવી જ રીતે આ સૃષ્ટિમાં બનાવેલી સ્ત્રીનું શરીર એ સ્ત્રીના યોગમાં જ્યારે વ્યક્તિ આવે છે ત્યારે પણ એનું મન ચકડવકડ થાય છે ભલ ભલા સૃષ્ટિના કરતાઓનું મન જો આગુ પાછું થઈ ગયું હોય તો બીજાની વાત જ શું કરવી મચ્છરિયા જેવા જીવ તો પોતાને કંટ્રોલમાં રાખે તો જ બચે નહીં તો ધર્મ કરતા હોય દાન કરતા હોય માળા કરતા હોય ભજન કરતા હોય ને તોય મેલા થઈ જાય તોય મેલા થઈ જાય જોર જોર છે છે એનું પછાડી નાખતા હોય બ્રહ્માજીને પછાડી નાખતા હોય શિવજી જેવા યોગીને જો એક મોહિની સ્વરૂપને શિવજીએ જયારે ધારીને જોયું તો પ્રોબ્લેમ થયો જો જોયું જ ના હોત તો પ્રોબ્લેમ ન થાત એ તો પોતાની મસ્તીમાં મસ્ત હતા એ તો મોટા મુક્તો છે પણ મને અને તમને સમજાવવા કે આવડા મોટા અમે છીએ તો પણ જો આમાં ગયા 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 તો અમે પડી પડી માટે ભગવાનના ભક્તોએ સાવધાન રહેવું એમાં યુવા અવસ્થામાં રહેલા સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો એને વિશેષ સાવધાન રહેવું એને વિશેષ સાવધાન રહેવું જેમ પુરુષ માટે સ્ત્રી બંધનકારી છે સ્ત્રી માટે પુરુષ બંધનકારી છે માટે પારકા પુરુષો હોય એની સાથે પણ બહુ હાંસી મજાકથી સ્ત્રીઓએ વાત ન કરવી જોઈએ પારકી સ્ત્રીઓ હોય એની સાથે પુરુષ ભક્તો હોય યુવાનો હોય એને પણ પારકી સ્ત્રીઓ સાથે બહુ હાંસી મસ્કરી કરીને વાતો ન કરવી જોઈએ એની આંખોમાં આંખ ભેળવીને વાત ન કરવી જોઈએ એમ થાય એ સત્સંગનું સ્થાન હોય કે ગમે તે હોય એ પાપ છે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે પાપ જ છે ભગવાનના ભક્તોએ એમાં બહુ સાવધાન રહેવું ત્યારે જોગીદાસ ખુમાનને પોતે ઘેર આવ્યા અને આવો વિચાર આવ્યો કે મેં આજે નજર આવી રીતે જોઈ સ્ત્રીઓને અને જોગીદાસ ખુમાન એમને પોતાના નિયમ ભંગના પ્રાયશ્ચિત કરવું પડે આવું વિચારીને રાત્રે બંને આંખોમાં લાલ મરચાંનો ભૂકો નાખ્યો હવે આંખો ઉપર પાટા બાંધી દીધા લાલ મરચું નાખીને જોવો તો ખરે આંખો ઉપર પાટા બાંધ્યા લાલ મરચું નાખીને સવારથી હું આંખો ફૂલીને દડા જેવી થઈ ગઈ ત્યાર પછી ગઢડામાં જીવા ખાચરના કારજમાં જ જોગીદાસ આવ્યા ખાચર જ્યારે ધામમાં ગયા ને ત્યારે જોગીદાસને આવ્યા શ્રીજી મહારાજના દર્શન કરવા દાદાના દરબારમાં આવ્યા ત્યારે શ્રીહરીએ પૂછ્યું જોગીદાસ તમે આંખોમાં ચટણી કેમ આંજી હતી ત્યારે જોગીદાસ બોલ્યા હે મહારાજ મારી સાથે મારી માએ નામ જોગીદાસ પાડ્યું તો એ નામને મારાથી કેમ લજાવાય જોગ્યો જેમ પરસ્ત્રીઓ સામું મીટ માડીને ક્યારેય જોતા નથી તો પછી હું તો એનો દાસ પરસ્ત્રી સામૂ કેમ જોવાય મેં આવો નિયમ લીધો તો કે મીટ માડીને જોવું નહીં મારાથી ગયું પાણી ભરતી સ્ત્રીઓ સામુ એટલા માટે મહારાજ મેં આંખમાં ચટણી આંજી હતી મહારાજે આ વાત જ્યારે સાંભળી ત્યારે મહારાજે સભામાં એના વખાણ કર્યા અને મહારાજ એને દર્શન આપવા માટે ઠેક એને ઘેર જાય છે ડુંગરાઓમાં

કે જે વ્યક્તિ વ્યક્તિ છે જે જે વ્યક્તિને સ્ત્રી સ્ત્રીઓમાં ખેચાણ છે એવો વ્યક્તિ છે એ મારી પૂજા કરે તો પણ મને ગમતી નથી એ મને ભોજન આપે તો પણ મહારાજ કે ગમતું નથી માટે મહારાજ કે મહારાજે ભક્ત હોય સત્સંગનું ભૂષણ બ્રહ્મચર્ય પર સ્ત્રીનો ત્યાગ વ્રતાદિ વર્ય બધા જ વ્રતોમાં મોટામાં મોટું વ્રત છે પર સ્ત્રીને માત સમાન માને બેન સમાન માને દીકરી સમાન માને નિષ્કામી જેવો ન પવિત્ર અન્ય નિષ્કામી જાનું જણ ધન્ય ધન્ય ભક્તિ કરે તે શિયળ ભ્રષ્ટ હોય પામે નહીં અક્ષર સોય ક્યાં સુધી લખી દીધું કે નિષ્કામી જેવો કોઈ પવિત્ર નથી મહારાજે ગઢડા મધ્યનું તેત્રીસમું વચનામૃત મહારાજ કે અમે આ પૃથ્વી પર પ્રગટ થયા તે દિવસથી એક નિષ્કામી વર્તમાનની દ્રઢતા કરતા આવ્યા છીએ મહારાજ કે સભામાં જ્યારે કોઈ પુરુષને જોવામાં ફેર પડે છે કે કોઈ સ્ત્રીને જોવામાં ફેર પડે છે ને એના નિષ્કામી વર્તમાનમાં ફેર પડે છે ત્યારે મહારાજ કે અમે મોરેથી અમારી મોટેરી બાઈઓને મોટા સંતોને કહી રાખ્યું છે કે આ સત્સંગમાં કોઈને નિષ્કામી વર્તમાનમાં ફેર પડે ને તો અમને હંભળાવશોમાં હાઠ વર્ષનો રાજા હોય એને ત્યાં દીકરો આવ્યો હોય વાંજીઓ હોય ને દીકરો આવ્યો હોય ને એ દીકરો મરી જાય ને જેવું દુઃખ થાય ને મહારાજ કે જ્યારે આ સત્સંગમાં કોઈ સ્ત્રી અને પુરુષને નિષ્કામી વર્તમાન જોવામાં ફેર પડે વર્તવામાં ફેર પડે ત્યારે મહારાજ કે અમને એટલું દુઃખ થાય છે કે હાઇઠ વર્ષના રાજાને ત્યાં દીકરો આવીને મરી ગયો હોય આપણી કેટલી ફરજ છે થોડું વિચારવું સત્સંગીઓએ વિચારવું આપણી ફરજ કેટલી છે કેટલી છે આપણે રમતની અંદર નીકળી જતો હોય આપણો ટાઈમ અને આપણા ધનીને એવું લાગે કે મને હાઇટ વર્ષનો રાજાને ત્યાં દીકરો મર્યો જે દુઃખ થાય એ પુરુષોત્તમ નારાયણને દુઃખ થાય એવું વર્તન અને એવું જીવન આપણું સત્સંગમાં પણ ન હોય અને જ્યાં સત્સંગના પડદાઓ નથી એવા ખુલ્લા તમારા ઓફિસોના જીવન હોય તમારા બિઝનેસોના જીવન હોય એ પણ એવા ન જોઈએ અહીં તો કદાચ શર્મે ધર્મે સત્સંગના સમુદાયોમાં રહે પણ પછી ત્યાં કોણ જોવે છે ત્યાં કોણ જોવે છે ત્યાં સ્વામિનારાયણ જોવે છે ફોનમાં કોણ જોવે સ્વામિનારાયણ જોવે આઈપેડમાં કોણ જોવે સ્વામિનારાયણ જોવે કોમ્પ્યુટરમાં કોણ જોવે સ્વામિનારાયણ જોવે એકાંતમાં કોણ જોવે સ્વામિનારાયણ જોવે આવું જ્યારે થાશે ત્યારે ધર્મ જબરજસ્ત પડશે સાચા ને સોંઘા ગના નથી મોંઘા થયા મહારાજ ખોટા ને વળી ખોળતા ન મળે તે દીકે આજ જે સાચો છે ને એની માટે ભગવાન સોંગા છે ભગવાન એની પાસે જ છે અને ખોટો છે ને એને એદી નથી મળે અને આજે નહીં મળે આજે નહીં મળે માટે ભગવાનના ભક્તોએ સાવધાન રહેવું મહારાજ કે છે આ બે માં મને હેત છે કારણ કે ક્યારેય આંખ માડીને નારીને દેખતા નથી બંને રાજકુમાર જેવા હતા કોઈની તમા માત્ર પણ રાખતા નહીં સતત પૂરની ચોકી કરતા તેથી તે બંને સૌને પ્યારા લાગતા બધાને વાલા લાગે ને ચોકી કરે એટલે લોકો મોટું મન રાખીને ઉત્સાહપૂર્વક એ બંનેને જે જોઈએ તે મન ભાવતા મેવા મીઠાઈ વસ્ત્ર સીધું સામાન બધું જ લાવી આપતા એ બંનેની સુરવીરતાને નૈષ્ઠિક બ્રહ્મચર્ય જોઈને શ્રીહરિને એના પ્રત્યે હેત થતું મહારાજને હેત થવાનું કારણ સુરવીરતા અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય એને કારણે હેત થતું તેની સાથે ગાઢ મિત્રતા થઈ પરસ્પર એકબીજાને સતત નિત્ય ચાહવા લાગ્યા મહારાજ અને એ બે જણ એકાબીજાને બહુ ચાહવા લાગ્યા મિત્રતા થઈ ગઈ મહારાજને એની આરે એ બંનેના સહવાસથી શ્રીહરી મલ્લયુદ્ધ શીખ્યા મહારાજ મલના અખાડામાં મલયુદ્ધ શીખ્યા બે પાસે કેટલા ભાગશાળી કહેવાય તેમાં દિન પ્રતિદિન ઉત્સાહ વધતો પછી શ્રીહરી તેમની પાસેથી નવા નવા દાવપેજ શીખ્યા મહારાજ ઘણા બધા દાવપેજ શીખ્યા એમની પાસેથી અને મહારાજને પાછું શીખવામાં ઉત્સાહ રહેતો મલયુદ્ધ શીખવામાં ચક્ર દંડ દંડ દાવ પેચની અનેક કલાઓ લાઠીના દાવ ઉલટ સુલટ ગુલટિયાના પ્રકાર આવું ઘણું બધું શીખ્યા આ બધું મલના તો ખબર પડે આ બધું કેમ હોય જ્યારે રાતનો પાછલો પર રહે ત્યારે શ્રી હરી સ્નાન કરવા ઉઠતા અને સ્નાન કરીને નિત્યવિધિ કરતા પછી દૂધનો ભરેલો અપખોરો અને પલાળેલી પાવભર ચણાની દાળ પાવભર એટલે અઢીસો ગ્રામ જેટલી ચનાની દાળ એ મલ અખાડે લઈ જઈને મૂકી રાખતા હવારમાં ઉઠીને વહેલા પૂજા પાઠ કરે પછી દૂધ લે અને આરે ચણાની દાળ લે પલાળેલી એ લઈ મલના અખાડે જઈને મૂકી દેતા પછી રામરજ એક પ્રકારની જીની માટી આવે એને રામરજ કહેવાય એને લઈ અને તે પછી સવાસો દંડ કરતા ત્યારબાદ ચક્ર દંડ ફેરવતા અને ઉલટા સુલટા ગુલટિયા ખાતા આ બધું મલના અખોડા મહારાજ કરે છે જુઓ પછી ભૂમિ ઉપર અક્કર ટટ્ટાર દ્રઢતાથી ઊભા રહેતા એમાં પગ સિવાય લેસ માત્ર પણ ભૂમિને સ્પર્શતા નહીં આવી કલાઓ ભુવાન દિન અને દિનાસંગ શ્રીહરીને શીખવતા આ બે જના આવી કળાઓ મહારાજને શીખવતા બંને એક એક દિવસ શ્રીહરીને આવા બધા ખેલ શીખવતા એક દિવસ ભુવાન દિનનો વારો બીજે દિવસે દિનાસંગનો વારો બંને જણ ખેલ શીખવે મહારાજને હવે મહારાજ એને ખેલ શીખવવા ગયા હતા પણ એના કલ્યાણ કરવાનો ખેલ મહારાજને કરવાનો ને એટલે આવા બધા ખેલ મહારાજને કરવા પડે ખેલ જ છે ભગવાનના પૃથ્વી પર આવે ખેલ કરે છે ખેલ કરે છે એમ અનિયરે ખેલ કર્યા જેટલા મલ વિદ્યાના પેચ હતા એ બધા શ્રીહરિને શીખવ્યા શ્રીહરિ નિત્ય મલકુસ્તી કરી લીધા પછી તુરંત ચણાની દાળ ખાતા ચણાની દાળ ખાવે એટલે મજબૂત થાય કે ને કે ચના ચના જમે તો કે ઘોડા જેવા મજબૂત થાય થાક ના લાગે એમ એટલે મલ યુદ્ધ જેને શીખવું હોય એને ચણા ખાતા તો શીખવું પડે તો ચના મહારાજ પલાળેલા જે હોય એ ચનાની દાળ મહારાજ મલ કુસ્તી કરી લીધા પછી પછી તરત ખાતા શું કરતા પીછે દૂધ પીવત જોલાય નીત ખેલ કરાય મલ વિદ્યા ચહો માસ કે માઈ મલ વિદ્યા ચહો માસ કે માઈ શીખ લિયે હરિવર તાઈ શીખ લિયે હરિવર હિતાઈ ચના ની દાળ જમે પછી મારા દૂધ લાવ્યા હોય પેલો આપ ખરો દૂધ ભરીને લાવ્યો ને એ પીતા આ પ્રમાણે ચાર મહિનામાં તો શ્રી હરિએ બધી મલ વિદ્યા શીખી લીધી ત્યાં એક બ્રાહ્મણ મહારાજને ખબર હતી કે અહીંયા આગળ અયોધ્યાના મલોન થોડો મેથી પાક દેવાનો છે એટલે એક લીલા કરી શીખી ગયા છે કાલે વાત આજ શીખ્યા છે ને મહારાજ કે કાલ વાત ત્યાં એક બ્રાહ્મણ મલ વિદ્યામાં કુશળ હતો તે પટ્ટા પઠ્ઠાદાર શરીર વાળો ઘણો બળવાનો હતો પઠ્ઠો હતો શ્રીહરી મલ વિદ્યા શીખ્યા છે એવું સાંભળીને તે તેમની સાથે મલયુદ્ધ કરવા આવ્યો આવી ગયું મેદાન ચાલુ મલયુદ્ધ કરવા આવ્યો ત્યારે શ્રીહરી અગિયાર વર્ષના હતા અને એ વીસ વર્ષનો હતો જે આવે તો બ્રાહ્મણ મલયુદ્ધ કરવા કરવાય 20 વર્ષનો હતો શ્રી રમવાની ના કઈ કે ભાઈ તમને શરમ આવી જોઈએ હું 11 વર્ષનો છોકરો નાનો તમે 20 વર્ષના જુવાન આપણે બેને મલયુદ્ધ ના હોય પણ મલ કુસ્તી રમવાનો આગ્રહ કરતા એને જરા પણ શરમ આવી નઈ પેલો કે નહીં મારે તારી આરે મલ કુસ્તી કરવી જ છે તું કેવું શીખ્યો છે ગણશ જોઈ લેવું છે એને શરમ ના આવી ભુવાંદીન ને દિના સંગે પણ એને રમવાની ના કહી છતાં તે શ્રી સાથે કુસ્તી લડવા આવ્યો ભુવાનસિંહ ભુવાનદી ને દિનાસંગ તો જાણી ગયા તા આ તો ભગવાન છે મરી ગયો આજે રમવા ગયો તો એ કે રહેવા દે તું વીસ વર્ષનો ના અગિયાર વર્ષનો છોકરો તમારે બેને ના હોય મલ કુસ્તી હરખા હરખામાં હોય તો એ ઘણો મૂરખ હતો ને એટલે શ્રી હરી એને કહ્યું સાંભળ તું ઘણો અબુજ અને અભિમાની છો હું કુસ્તી લડવા ચાહતો નથી છતાં તું અજ્ઞાની મારી સાથે લડવા ચાહે તું મૂરખ માણસ હું ના પાડું છું તું સામેથી આવે આપણે બંને કુસ્તી એમાં કદાચ કોઈ ચોટ લાગે તો તેનો કોઈના ઉપર કોઈ રોષ રાખવો નહીં આવી પ્રતિજ્ઞા કરીને પછી કુસ્તી લડવા આવ લડવું જ છે ને તો જો વાગે કે કંઈ તૂટી જાય ને તો કોઈને કોઈને દોષ નહીં દેવાનો આવું નક્કી કરીને પછી આય મલ કુસ્તીનો દાવ કરવા મને વાંધો નથી પછી એને ચોટ લાગે તો પણ કોઈએ કોઈના ઉપર રોષ રાખવો નહીં આવી પ્રતિજ્ઞા કરી લડવું જ તું એટલે માર ખાવાનો જ છે એટલે કલ્યાણ લેવું જ છે એટલે માર ખાઈને એને પ્રતિજ્ઞા કરી અને તેમાં ભુવાન અને દિનાસંઘને જામીન રાખ્યા ભુવાન અને દિનાસંઘ જામીન રહ્યા અને પ્રતિજ્ઞા કરી છે કે કોઈ પણ વાગે તો વાંધો નથી એટલે મહારાજ કે વાંધો નહીં આજે ચણાની દાળ બરાબર જમી લો દૂધ હજુ બે કટોરા પી લો ઘેર જઈને કાલે વાત એટલે કાલે પછી આવે મહારાજ જો ચોટ કોને લાગે છે કેટલી લાગે છે કેવી લાગે છે એ સ્વામી આવતીકાલ કહેશે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વેરચી શ્રી હરિચંદ સાગરના પ્રથમ પૂરમાં શ્રી હરિમલ વિદ્યા શીખ્યા એ નામે તોતેરમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિ